દોસ્તો, અમારી ગુજરાતી કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે કોઈ પણ અમાઉન્ટ હોય એનું જીએસટી આપણે કઈ રીતના નીકાળી શકાય, અને અમાઉન્ટની સાથે સાથે આપણે જીએસટી કાઢવી હોય તો કઈ રીતના કાઢી શકાય તે આજના વિડીયોની અંદર આપણે શીખવાનું છે. તો સૌ પ્રથમ આપણે અહીંયા તમને જોવા મળશે પ્રોડક્ટ, એની સામે ક્વોન્ટિટી, એની સામે ટોટલ અમાઉન્ટ. હવે આ અમાઉન્ટ છે એનું જીએસટી આપણે 18% કઈ રીતના નીકાળી શકાય. તો સૌ પ્રથમ આપણે ઇક્વલ ટુ ટાઈપ કરશું. કોઈ પણ ફંક્શન આપણે ટાઈપ કરીએ એટલે ઇક્વલ ટુ ટાઈપ કરવું પડે. પછી આપણે સેલ કેટલામી છે, જે અમાઉન્ટ છે ઈ, બરોબર? તો ઈ 5 સેલ છે. પછી મલ્ટીપ્લાયની સાઇન કરવાની તમારે. પછી ટાઈપ કરવાનું છે 18, અને સેલે દોસ્તો તમારે પર્સન્ટેજ છે એ તમારે ટાઈપ કરવાનું ભૂલવાનું નહીં. જો તમે ટાઈપ કરતા ભૂલી જશો તો પ્રોપર 18% જીએસટી નહીં નીકળે, બરાબર? તો પછી આપણે લાસ્ટમાં આપી દેવાનું છે પર્સન્ટેજ, પછી એન્ડ. એટલે 50,000 અમાઉન્ટ છે એનું જે 18% લખે, જીએસટી કેટલી થાય? તો 9,000 થાય, બરોબર? પછી તમારે દોસ્તો અહીંયા પ્લસ નિશાન જોવા મળે, જેને આપણે કહીએ છીએ ઓટો ફિલ, બરોબર? ત્યાંથી આપણે ઓટો ફિલ કરી દઈશું એટલે જેટલી રકમ બાજુમાં છે બધાની જીએસટી 18% લખે અહીંયા તમને જોવા મળશે. જો તમારે ડેસિમલ નંબર પછી 2 પોઈન્ટ જોઈએ અથવા તો 2 નંબર જોઈએ તો અહીંયા ઉપર તમને જોવા મળશે, બરાબર? ડેસિમલ, અહીંયા ડેસિમલ માઇનસ પ્લસ ઇન્ક્રીઝ ડિક્રીઝ કરવા માટે, બરાબર? અહીંયા ડબલ થઈ ગયા આપણે એટલે કોસા કરી દઈશું. તો આ રીતના આપણે અહીંયા જીએસટી આ ફક્ત કેટલે 50,000 છે એની 9,000 જીએસટી થઈ. હવે અમાઉન્ટ વિથ જીએસટી 18%. હવે અમાઉન્ટની સાથે પણ આપણે જીએસટી કાઢવી તો કઈ રીતના કાઢી શકાય? આને પહેલા આપણે ડિલીટ મારી દઈશું. ફરીવાર આપણે ફંક્શન ટાઈપ કરવાનું છે એટલે ઇક્વલ ટુ સેલ કેટલા મીસે ઈ 5 મલ્ટીપ્લાય. હવે આપણે અહીં શું કરવાનું છે, 18% લેખે જીએસટી કાઢવાની છે, પણ સાથે સાથે અમાઉન્ટ છે એ પણ આવી જવું જોઈએ, એની અંદર પ્લસ થઈ જવું જોઈએ. તો અહીંયા આપણે 18% જીએસટી છે એને પ્લસ 100 કરી દેવાના, બરોબર? તો જ અમાઉન્ટ સાથે આપણું જીએસટી નીકળશે. તો અહીંયા 18% છે એટલે કેટલું થશે, 100 પ્લસ કરો એટલે 118, બરોબર? જો અહીંયા 15% હોય તો આપણે 100 પ્લસ કરશું એટલે 115 થશે. તો અહીંયા આપણે ટાઈપ કરવાનું થશે 118, કારણ કે આપણે 100 પ્લસ કર્યા. પછી લાસ્ટમાં તમારે પર્સન્ટેજની સાઇન છે એ ભૂલવાની નહીં, બરોબર? પછી લાસ્ટમાં આપણે એન્ટર આપી દેવાનું એટલે અહીંયા તમને જોવા મળશે 59,000 પૂરા, બરોબર? અમાઉન્ટ વિથ જીએસટી 18%. હવે અમાઉન્ટ કેટલી હતી આપણે આ પહેલા જોયું, જ્યારે 50,000 તો અમાઉન્ટ હતી, એને 18% જીએસટી કેટલું લાગે? તો 9,000 હતું. તો 50,000 પ્લસ 9,000 કરો તો કેટલું થાય, 59,000. તો અહીંયા તમને અમાઉન્ટ સાથે જીએસટી જે રકમ હતી અહીંયા મળી જશે. તો પ્રોપર છે આપણે અહીંયા એની વેલ્યુ છે અમાઉન્ટની અહીંયા આપણે કાઢી શકીએ. તો દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે કોઈ પણ અમાઉન્ટ છે એનું જીએસટી અને અમાઉન્ટ સાથે આપણે જીએસટી કઈ રીતના નીકાળી શકાય તે આજના વિડીયોની અંદર શીખ્યા અને સમજ્યા. દોસ્તો, વિડીયો ગમે તો લાઇક અને શેર કરો, અને હા દોસ્તો, આવી જ એક્સેલની ટ્રીક શીખવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને બાજુમાં રહેલું બેલ આઇકોન છે એને પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરી હું મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરું એટલે તમને તરત જ નોટિફિકેશન મળી રહે અને સૌથી પહેલા તમે મારા વિડીયો જોઈ શકો. થેન્ક યુ.